ಮಹಾಪುರುಷರು ನಿನ್ನ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಕೃಪಾನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ಯಾತ್ರ ಮೋಹಿಸೆ બસ આપણે પાત્ર બનીએ ને જીવન સફળ થાય અને પાત્ર બનીએ અને જે આશીષ મળે એ જ આશીર્વાદ ફળે બાકી તો બધી શુભકામનાઓ છે બાકી બધા આશ્વાસનો છે પરાણે માગીએ ને જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી રહેતા હતા એક દાદા પોતાના નાના દીકરાનો દીકરો 8-1 વર્ષનો તોફાની બહુ એ સ્વામી પાસે લઈને આવ્યા નાનો બાળક છે ઉંમર છે રમે ગમે તોફાન કરે અરે નહીં સ્વામી માથે હાથ મૂકો ડાયો થઈ જાય સ્વામી કે કઈ વાંધો નહીં ભગવાન સારું કરશે સ્વામી જરાક વાત વાળવા ગયા પેલા દાદા ઉતાવળિયા બહુ સ્વામી નો હાથ પકડી પરાણ છોકરા ઉર્મી જાગે અને જે આશીષ મળે ભીરની સ્ત્રીઓએ આજે પ્રભુને આશીષ આપ્યા છે વનવાસીને આનંદ પમાડતા સર્વેને સુખ આપતા પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા શિવ ભવાનીને કહે છે કે દેવી પ્રભુ ત્યાંથી ચાલતા ચાલતા સીતાજીને લખનને લઈ અને વાલ્મીકિ મુનિના આશ્રમમાં આવ્યા છે પરમાત્મા 14 વર્ષ સુધી વનમાં ફર્યા જે જે ઋષિ પાસે ગયા એ ઋષિનો એ પ્રમાણે એમણે આદર સત્કાર કર્યો કોઈને ભેટ્યા કોઈને પગે લાગ્યા કોઈને હાથ જોડી મસ્તક ઝુકાવ્યું પણ સમગ્ર રામચરિતમાનસમાં સૌથી વધારે સન્માન પરમાત્માએ જો કોઈને આપ્યું હોય ને તો આ વાલ્મીકિ જોઈને જ્યારે ભગવાન વાલ્મીકિ મુનિના આશ્રમમાં ગયા ને ત્યારે કોઈ મુનિને પ્રભુ મસ્તક ઝુકાવતા કોઈને પગે લાગતા પણ આજ વાલ્મીકિ મુનિને ભગવાન રામચંદ્રજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે મુનિ કહે રામ દંડવત અને હિન્દુ સનાતન સંસ્કૃતિની આ
આદરણીય સન્માનની પદ્ધતિમાં કોઈને હાથ જોડવા એ પ્રથમ આદર છે. હાથ જોડી માથું નમાવવું એનાથી વિશેષ આદર છે. હાથ જોડી માથું નમાવી કોઈને પગે લાગવું આ એથી શ્રેષ્ઠ આદર છે. હાથ જોડી માથું નમાવી પગે લાગી પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને આવનારને પોતાનું આસન આપવું એ ચોથો આદર છે. અને એના કરતા પણ શ્રેષ્ઠ આદર, સૌથી શ્રેષ્ઠ આદર એટલે આવનારના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરવા. આપણે જે દરરોજ પરમાત્માને દંડવત કરીએ છીએ એ દંડવત જ્યારે આપણે ભગવાનને કરીએ છીએ ત્યારે અલ્ટિમેટ રિસ્પેક્ટ છે. એનાથી વધુ આદરની બીજી કોઈ ક્રિયા શરીરથી નથી. કોઈ પણ શરીરથી દેખાય એવો શ્રેષ્ઠ આદર હોય તેને સાષ્ટાંગ દંડવત કરવા નહીં. અને પરમાત્માએ એ આદર એકમાત્ર વાલ્મીકિ મુનિને આપ્યો. કારણ કે વાલ્મીકિ મુનિ આદરને પાત્ર મહાપુરુષ છે. પુરાણમાં હજારો કથાઓ છે. જે ગયા જન્મમાં પાપી હતો આ જન્મમાં ભગત થયો, કે ગયા જન્મમાં ભગત હતો આ જન્મમાં પાપી થયો. પણ એક માત્ર ઇતિહાસ આપણી સંસ્કૃતિમાં છે કે જે આનિયા જન્મે પાપીમાંથી પરમ આદરણીય અને પૂજનીય બન્યા હોય. ઘનઘોર જંગલમાં વાલી નામે એક લૂંટારો રહે છે. કામ જ એનું એ છે, રોજ સવારે ઘેરથી નીકળે, જંગલમાં આવે, વૃક્ષ ઉપર છુપાઈને રહે અને જંગલમાંથી જે કોઈ વટે માર્ગો નીકળે એનો રસ્તો રોકે, ડરાવે, એમની પાસે જે પણ કઈ ધન સંપત્તિ હોય એ લઈ લે, ચોરી લે, ન માને તો છળો બતાવે, કોઈ વિરોધ કરે તો ઈજા પહોંચાડે અને પતિ થાય તો એની હિંસા કરતા પણ ન ખચકાય. આવો ક્રૂર દુષ્ટ અને પાપી વાલી હતો. આખી જીવન પર્યંત એને આ જ કરેલું. જે કોઈ આવે એનો રસ્તો રોકે, છળો બતાવે, લૂંટી લે, ન માને તો મારી નાખે. આવા ક્રૂર સ્વભાવનો પાપનો પહાડ વાલી હતો. પણ એક દિવસ એનું નસીબ ખુલ્યું. સવારનો પહોર છે, વાલીઓ રોજના ક્રમ પ્રમાણે ઝાડની ડાળી ઉપર હાથમાં છરો લઈને બેઠો છે અને એ જ માર્ગમાં એ જ જંગલમાંથી દેવર્ષિ નારદ મુનિ નીકળે. નારાયણ નારાયણ નારાયણનો જાપ કરતા નિજાનંદમાં મગ્ન સદા હસ્તી મુખાકૃતિ વાળા નારદ મુનિ ત્યાંથી નીકળ્યા. કોઈને આવતા જોઈ વાલીએ સીધો કૂદકો માર્યો. નારદજીને છરો બતાવ્યો, હે બાવા જે હોય. પણ ત્યાં તો છરો જોતા નારદજીના મુખ ઉપર હાસ્ય ફરી વળ્યું. નારદજી હસવા માંડ્યા અને નારદજીને હસતા જોઈને વાલીઓ મૂંઝાઈ ગયો, ભરું શું કરું. કારણ કે આજ દિન પર્યંત વાલીઓ જયારે કોઈને છરો બતાવે પેલો મને કાકડી કરવા મને રડવા હાથ જોડે કોઈ એમને મારી જ નહીં જોતું હોય લઈ જા, એના બદલે નારદજી હસવા માંડ્યા. નારદજીને હસતા જોયા ને એટલે હવે વાલીઓ કન્ફ્યુઝ થયો. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે, ઇફ યુ કાન્ટ કન્વિન્સ એનીવન ધેન કન્ફ્યુઝ હિમ. તમે કોઈને કન્વિન્સ ન કરી શકો તેને કન્ફ્યુઝ કરવા. નાના છોકરાઓને જવાબ આપતા આપતા કંટાળો ને, એટલે એને જવાબ ન મળે ને એવો પ્રશ્ન પૂછવા, એટલે પ્રશ્ન પૂછતો બંધ થઈ. જે માણસના વાતના જવાબ તમારી પાસે ન હોય એને એવો પ્રશ્ન પૂછવાનો કે પોતે જ કન્ફ્યુઝ થાય, હવે હું શું કરું. આજ વાલિયાની સ્થિતિ પણ એ છે. વાલીઓ જેને છરો બતાવે બિચારો ખબર હોય રડવા માંડે, માફી માંગે હોય એટલું આપી દે. આટલા વર્ષો સુધી વાલિયાએ આજ જોયેલું, કોઈને છરો બતાવે અને સામે હસતો જોવે આવું તો વાલીએ કોઈ દિવસ અનુભવેલું જ નહીં. અને નારદજીને હસતા જોયા એટલે વાલીઓ મૂંઝાઈ ગયો, હવે આનું શું કહું.
મુજાયલો વાલીઓ કે છે શું હશે છે તું મને ઓળખતો નથી નારદજી હસતા હસતા કહે તું તને ઓળખે છે વાલીઓ વધુ મૂંઝાયો વાલીઓ નારદજીને ડરાવવા કે તું મને ઓળખતો નથી વાલીયાને નારદજી કહ્યું હું નહીં તું તને ઓળખે છે વાલીઓ બિચારો ગભરાયો વાલીઓ કે ના પણ ના કરી રહ્યા છળો જોયો નથી ભગો ને થાય હમણાં મારી નાખી નારદજી કે જીવતો જ કોણ છે વાલીઓ નારદજીને ડરાવવા જાય નારદજીના જવાબથી વાલીઓ વધુ મૂંઝાતો જાય નારદજીને તો મારી નાખીશ નારદજી કે જીવતો જ કોણ છે વાલીઓ મૂંઝાણો મારા તમારી પાસે જે હોય લાવો નારદજી ક્યાં છે જ શું બીજે એક સરસ મજાની વાત તમારા પ્રશ્ન કરતા સામે વાળાના જવાબ જયારે ટૂંકા થાય ને ત્યારે તમને બહુ ગુસ્સો આવે કોઈને ખીજાવવો હોય ને તો જવાબ ટૂંકા આપવા અને સામે વાળાને ખીજાવવા ન દેવો હોય ને તો જવાબ લાંબા આપવા ઘરવાળા પ્રશ્ન પૂછે ખાલી હા ના કરો ને એટલે પછી એમનું મગજ તપે જવાબ લાંબા આપો ને ક્રોધ ના આવે ભલે જવાબ ટૂંકો જ હોય તો લાંબો આપવા આખા વાક્યમાં જવાબ આપો ને તો પ્રશ્નનો ક્રોધ ઓછો થાય વાલીઓ પ્રશ્ન લાંબા પૂછે નારદજી જવાબ ટૂંકા આપે વાલીઓનો ક્રોધ વધ્યો મારી નાખીશો કે જીવતું જ કોણ છે આ બધું આપણે રહેવાતો જે હોય લાવો નારદજી કે છે શું વાલીઓ મૂંઝાયો નારદજીને કે મહાત્માજી આ બધું આપણે રહેવાતો જે હોય લાવો મને ઓળખતા નથી હું વાલીઓ લૂંટારો છું જો મને કઈ નહીં આપો તો હમણાં તમને મારી નાખીશ નારદજી હસતા હસતા કે ભાઈ કે છે કે નહીં શું આપ્યું વાલિયાને મનાયું નહીં ચારે બાજુ હાથ ફેરવ્યા પણ કે નારદજી પાસેથી કઈ મળ્યું જ નહીં ને લોટાને ખાલી પકડી લીધા ખીચા જ નહીં હોય છું ડખા બધા ખીચાના જ છે ને ખીચા નારદજી કે કઈ છે કે નહીં શું લઈ જાય વાલિયાને થયું મારા તમારું નક્કી નહીં કે તમારી જટા ખોલો જટામાં તમે હંતા કહેવો નારદજી કે ભાઈ કઈ નથી વાલીએ બધી તપાસ કરી નારદજી પાસેથી કંઈ મળ્યું નહીં વાલીઓ નિરાશ થયો કારણ કે સવારના પહોરમાં પહેલા જ નારદજીને રોકેલા અને નારદજી પાસેથી કંઈ મળ્યું નહીં જેમ વેપારીને પહેલો ગ્રાહક ખાલી જાય અફસોસ થાય વણીનો વાલીને પ્રતિ કીધે કે આ બાવા પાસે કંઈ છે નહીં એટલે પછી નારદજીને ડરાવવાનું બંધ કર્યું અને પછી નારદજીને કે મારા તમારી પાસે કંઈ હોય નહીં તો મેં એવું સાંભળ્યું છે કે મહાત્માને જંતર મંતર બહુ આવડતા હોય મને કે એવો મંતર શીખવાડી દો ને કે લોઢામાંથી હોનું કરતા આવડી જાય અને એવો મંતર જો મને આવડી જાય તો પછી મારે પાપ કરવાનું મટી જાય વાલિયાના મુખમાંથી જ્યારે આ શબ્દ નારદ મુનિએ સાંભળ્યા ને એટલે નારદજીની આંખમાં ચમકારો આવ્યો નારદજી વાલિયાને કહે ભાઈ તે શું કહ્યું ફરીથી કહે વાલીઓ કે મહારાજ મને એવું કઈ જંતર મંતર શીખવાડી દો ને કે લોઢામાંથી હોનું કરતા જો મને આવડી જાય તો મારે પાપ કરવાનું મટી જાય નારદજી કહે તને ખબર છે કે તું આ જે કરે છે એ પાપ છે વાલીઓ કે હા મને ખબર છે જ્ઞાન માર્ગમાં કહેવાય કે જેને પોતાની ભૂલ શુદ્ધતા આવડે એ અડધી ભૂલ એની ટળી ગઈ ના જે માણસને પોતાની ભૂલ મળે કે હું જીવનમાં જે કરું છું એ ખોટું છે આટલો અહેસાસ થાય ને તો એ અડધી ભૂલ સુધરી ગઈ મહત્વનું એ છે એમડી ડોક્ટર કોઈ દિવસ દવા આપતો નથી એ શું કરે નિદાન કરે કે તમને પેટમાં શું કામ દુખે છે એ શું કામ દુખે જે મળી જાય તો દવા તો મેડિકલ વાળા આપે તમને અત્યારે મોજો છે આ દવા કામ આવશે પણ એ દુખાવાનું કારણ શોધવું એ અઘરું છે જે માણસને પોતાના જીવનમાં પોતાની ભૂલ જોતા આવડી જાય અને અડધું કામ તો થઈ ગયું નારદજી કે ભાઈ તને ખબર છે કે આ જે તું કરે છે ચોરી કરે છે હિંસા કરે છે પાપ છે
વાલીઓ કે આ મને ખબર છે તો તને ખબર છે તો શું કામ પાપ કરે છે વાલીઓ કે મારા પાપ ન કરું તો કરું શું આ પાપ કરું છું એના લીધે પછી મારા કુટુંબનું પાલન પોષણ થાય છે અવરમાં પાપ ન કરું તો પછી મારા કુટુંબનું શું થાય નારદજી બહુ અનુભવી સંત હતા કે નારદજીએ બરોબર વાલિયાનો કાન પકડ્યો કે વાલી તો તું જે પાપ કરે છે એ તારા કુટુંબ માટે કરે છે વાલિયાને આવો પ્રશ્ન કોઈ દિવસ કોઈએ કર્યો નહોતો નારદ મુનિએ કર્યો હા પાડીકા મારા કુટુંબના પોષણ માટે જ પાપ કરું છું નહીતર પછી મારે પાપ કરવાની જરૂર શું ત્યારે નારદજી કે તું જે પાપ કરે છે અને પાપમાંથી જે સંપત્તિ પ્રાપ્ત કરે છે એના લીધે તારા કુટુંબનું પોષણ થાય છે તો પછી એ પાપનું ફળ જ્યારે ભોગવવામાં થશે ત્યારે પણ તારું કુટુંબીમાં ભાગીદાર થશે ને વાલીઓ કે થાય જ ને પાપમાં પૈસા આવે છે એમાં જલસા હવ મારે છે તો પાપ ભોગવવાનું થાય ત્યારે ભાગીદાર હવ થશે તો ખરા નારદજી કે ગેરજીને પૂછી આવો તો ખબર પડે વાલીઓ કે વાહ મહારાજ તમે બહુ હોશિયાર હું ક્યારે પૂછવા જાઓ એટલે તમે એથી ભાગી જાઓ તે નારદજી કે કામ કર તું મને ઝાડ સાથે બાંધી દે વિચાર તો કરો એક જીવને અજ્ઞાનના બંધનમાંથી છોડાવવા નારદ જેવા સંત આજ પોતે ઝાડ સાથે બંધાયા વાલીઓ નારદજીને ઝાડ સાથે બાંધી પહોંચ્યો ઘેર હવે રોજ વાલીઓ સવારમાં જતો સાંજે પાછો આવતો આના બદલે બપોર પહેલા પાછો આવ્યો ઘરના આંગણામાં જેના વૃદ્ધ પિતા બેઠેલા આવતા વેત પૂછ્યું બેટા શું થયું આજે સવાર સવારમાં કઈ મોટો દલ્લો મળ્યો શું વહેલો ઘેર પાછો આવ્યો વાલીઓ કે પિતાજી દલ્લો તો કઈ મળ્યો નહીં એક ગાંડો બાવો મળ્યો છે અને એ બાવો મને એમ કહે છે કે વાલી તું જે આ ચોરી ને હિંસાનું પાપ કરે છે એ પાપનું જ્યારે ફળ ભોગવવાનું થશે ને ત્યારે ફળ તારે એકલાય ભોગવવું પડશે પિતાજી આ પાપનું ફળ ભોગવવાનું થાય તો તમે એમાં ભાગીદાર ખરા કે નહીં ઉધરસ ખાય ગોહાય ના પડે બેટા હું તો બેઠો થઈ ગયો મારા તેવો ફળ નહીં ભોગવાય માએ કહ્યું બેટા તારા કર્યા તું ભોગવ ઘરવાળાને કહ્યું ઘરવાળા કે તમારા કર્યા તમે ભોગવો દીકરા દીકરો એ કહ્યું તમારા કર્યા તમે અને એ દિવસે વાલિયાને રાખ ઉડી ગયો મનુષ્ય માત્રના અંતરમાં જ્ઞાનનો અગ્નિ છે જૂના જમાનામાં આ ગેસ કે કેરોસીન વાળા પ્રાઇમર્સ નહોતા ને ત્યારે ઘરે ઘરે ચૂલા હતા દરરોજ સવારે બહેનોએ ચૂલા ઉપર રસોઈ કરતા પછી એ જમાનામાં તો બહેનોએ પાછું ઘરનું કામ કરવું પડતું ખેતરમાં કામ કરવા જવું પડતું સવારમાં રોટલા ઘડી ખેતરે જાય સાંજે પાછા આવે ત્યારે ચૂલામાં જોવે તો રાખનો ઢગલો જ દેખાય પણ બહેનો બહુ હોશિયાર હોય બીજા નાના પાતળા લાકડા લાવી એ ચૂલામાં નાખે પછી અવળી ફોલી ભૂંગળી હોય ફૂંકણી કહેવાય ફૂંકણી લઈ જોરથી ફૂંક મારે શું થાય ઉપરની રાખ બધી ઉડી જાય અને અંદર અગ્નિ હોય ને પાછો ઘરે મનુષ્ય માત્રના અંતરમાં એ સદા એ જ્ઞાનનો દેતવો તો અંદર પડ્યો છે પણ ઉપર અજ્ઞાનની ને માયાની રાખ વળગી છે જેને ફૂંક વાગી જાય ને એને જ્ઞાન ધ્વજ થઈ જાય તે દિવસે વાલિયાને ફૂંક વાગી ગઈ વાલિયાને મનમાં થયું કે આ બધા તો ખાલી મારા સુખના ઢગા છે પાપ મારે ભોગવવાનું થાય અને પાપના ફળ સ્વરૂપે મારે દુઃખ ભોગવવાનું થાય તો આમાંથી એક જ મારી ભેગો ભોગવવા તૈયાર નથી એવું ન માનતા હો કે આ કથા વાલિયાની છે તો મારે તમને ઘડીએ ઘડીએ યાદ કરાવવું જરૂરી છે જરા એવું ન માનતા કે આ કથા લાખો વર્ષ પહેલા થઈ ગયેલા એક વાલિયાની છે ગામો ગામ ઘરો ઘર વાલિયા છે સુખમાં સગા સૌ
હમણાં ની વાત કરું મોટો કેન્સલ થઈ બધું હિસાબ બરોબર ખબર પડી ગઈ કે નહીં, કયો હોવો સાચો કયો ખોટો, બધા પારખા થઈ ગયા. સંકટ આવે ને આ વાત કહેવી અઘરી, અત્યારે બેઠા બેઠા સાંભળવી અઘરી, પણ એ તો જીવનનો અનુભવ થાય ત્યારે ખબર પડે કે ભાઈ આ સંસારનું સનાતન સત્ય એ છે, જેટલા સંબંધો છે, જેટલા સગા છે, જેટલા સંબંધી છે, આ બધા ત્યાં સુધી છે જ્યાં સુધી ક્યાં તો કંઈક સ્વાર્થ છે. દીવામાં જે દિવસે તેલ ખૂટે પછી એ દીવો ઠરી જાય, સંબંધોમાં જે દિવસે સ્વાર્થનું તેલ ખૂટે સંબંધનો દીવો ઠરી જાય. માનસમાં તુલસીદાસે તો ત્યાં સુધી લખી નાખ્યું, સુર નર મુનિ સબ કી યહ રીતિ સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. દેવ હોય, મનુષ્ય હોય, મુનિ હોય, આ સૌની એક રીતિ છે, જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી પ્રીતિ છે. તમે માનો તોય ભલે, ના માનો તોય ભલે, ગંગા કિનારે રામાયણની કથા સાંભળીને માની લો તોય ભલે, અને પછી બધું છોકરાના એમ કરી દો અને છોકરા ટલ્લે ચડાવે તેની માનો તો, પણ જગતનું સત્ય આ છે, સ્વાર્થ છે ત્યાં સુધી પ્રીતિ છે. દીકરા દીકરીના સગપણ કર્યા હોય એટલે સંબંધી ડબલ થઈ જાય, દીકરા દીકરીના સગપણ થાય એક હગું હોય પછી સગપણ થાય એટલે લેવાય ગયેલો બધો હગો ગણાય, પછી દીકરાને કહેવાય કુવા એક જ હોય, કુવાથી વધે વધે કુવાથી જ હોય કહેતા રહે ભૂલ પડી જાય, આખું લશ્કર વધી જાય, પેલા પપ્પા જ હોય પછી આ બાજુ પપ્પા થાય, બધા હગા ડબલ થઈ જાય. હવે માનો કે સગપણ થયું છે, આ કુટુંબ સાથે આપણે સગાઈના નાતા જોડ્યા છે, અને એ વખતે કોઈ આવી અને આપણા વેવાય વિનાનું ઘસાતું બોલે તો સહન થાય, ડખો થઈ જાય, ઝઘડો થઈ જાય. આપણ આમ કરતા 6-8 મહિના હગાઈ રહી, પછી એમ લાગ્યું કે આમાં બરોબર કઈ મેળ આવે એમ છે નહીં, એટલે સગાઈ વાળી વાત લગ્ન સુધી પહોંચ્યા પહેલા હગપણી છૂટું, જેવું હગપણ છૂટું એટલે હગાનું આખું પૂછું ઉછું તો હગો જ નહીં. પછી 4 મહિના પેલા ખૂબ ગાળો દે તે જોડે ઝઘડવા ગયો હોય એના બદલે હવે અવળી વળી પોતે દે, અમને ભગવાને બચાવી લીધા, હારું થયું, હજી તો થયા પેલા છોકરું કરી દીધું, આવા હતા એવા હતા એ કાણા હગા ના થયા, બધું સગપણ. જ્યાં સુધી સ્વાર્થ છે ને ત્યાં સુધી પ્રીતિ છે, આ જાણી રાખજો. એનો અર્થ એવો નથી કે આ સગા બધા ખોટા છે, નકામા છે, નાખી દીધા જેવા છે, ના, બહુ હારા છે, બહુ હારા છે, પણ સ્વાર્થ છે ત્યાં સુધી જ હારા છે. અટલું જાણો, આ જ્ઞાને કરીને મનને સમજાવી રાખવું બસ, બાકી તો સગા વિના તો જીવાશે નહીં, સંબંધી વગર જીવાશે નહીં. મનુષ્યનું અસ્તિત્વ જ પોતાના પરિવાર, સમાજ અને સગા સંબંધીના લીધે છે, એની વચ્ચે છે એટલે આપણે જીવીએ છીએ. નહીતર કચ્છના રણમાં રૂપિયે દીપો મળે કોઈ લેવા જાય ત્યાંથી કરવું શું? સમાજની વચ્ચે રહેવા માણસ ટેવાયેલો છે, માણસનું એક અસ્તિત્વ છે કે સમાજની સગા સંબંધીની વચ્ચે છે, આની વચ્ચે જ આપણે રહેવાનું, પણ જ્ઞાનથી જાણીએ રાખવાનું ચારે બાજુથી દુઃખમાં ઘેરાશો ને ત્યારે બધા સગા હરકી જશે, એક સગો સદાય સાથ નિભાવશે, એ હગાનું નામ છે ભગવાન. એટલે જીવનમાં બેલેન્સ રાખજો, સુખ માત્ર સુખમાં જ સાથ આપનારા,
દુઃખમાં સાથ છોડી દેનારા એ સદા સાથે સગ પણ ટકે એટલા માટે જેટલી મહેનત પ્રયત્ન સમય અને સંપત્તિનો ભોગ આપો છો એના કરતા અડધાનો અડધો સમય ખાલી ભગવાન માટે આપશો ને તો જીવનમાં કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહીં. આ જગતના સર્પણ હાથેમાં કેટલો સમયનો ભોગ આપીએ છીએ અઠવાડિયાની આવ્યા છે કોણ કોણ કેટલા મનથી આવ્યા છે તો હો પોતપોતાના મનમાં જાણતા ઘણા સર્વ હાથેમાં જ આવ્યા છે. આવ્યા પછી મજા આવી ગઈ જુદી વસ્તુ છે, પણ આવ્યા છે તો સર્પણ હાથે જગતના સંબંધો સાચવવા માટે આપણે કેટલો દાખલો કરીએ છીએ. એક સગાના લગ્ન સુરત હોય, બે દિવસ સુરત જઈએ, એક વ્યવહાર આપણે જગતનો ચૂકતા નથી, કેમ મનમાં બીએ છીએ કે એના વ્યવહારમાં નહીં જાઓ, એને ખોટું લાગી જશે, એ નારાજી થઈ જશે, એને મનમાં દુઃખ થશે. જગતના એક સગાને દુઃખ થાય એની ચિંતા આપણે કરીએ છીએ, પણ રોજ દિવસમાં એક વખત ભગવાનના મંદિરે મોઢું બતાવવા નહીં જાઓ, તમારો ઠાકોરજી દુઃખી થશે એની ચિંતા આપણને થતી નથી. જગતના સંબંધ સાચવવા જેટલા પ્રયત્ન કરો છો ને એનાથી થોડો પ્રયત્ન પરમેશ્વરનો સંબંધ સાચવવા કરજો. ભગવાન સાથેનો સંબંધ છે ને અતૂટ છે, સદાય 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 માટે નહીં છૂટનારો એવો આ સંબંધ છે. બાકી જગતના સંબંધને બંધાતાય વાર નથી, છૂટતાય વાર નથી. ક્યારે વાલ વધી જાય અને ક્યારે દરિયાનું તો નક્કી કરું કે 15 દાડે એકવાર ભરતી આવે પૂનમે મહિને અને 15 દાડે પછી ઉતરતું થાય, આ માણાનું તો નક્કી જ નહીં ક્યારે એ ઉભરાય ને ક્યારે ઉતરે. આજ ઉભરાડું એટલે કાલ બધું જાય. વાલિયાને નારદ મુનિએ કહ્યું હતું કે વાલિયા પાપમાં કોઈ ભાગીદાર નહીં થાય. વાલિયાને નહોતું મનાણું, ઘેર પૂછવા ગયો, મનાઈ ગયું, રાખ ઉડી ગઈ, દોડ તો આવી નારદ મુનિના પગમાં પડ્યો, મુનિવર આ તો કોઈ મારા પાપમાં ભાગીદાર નથી. નારદજી કે બેટા હું તો તને પહેલા કહેતો હતો. પછી નારદજીના શરણમાં વાલીઓ પડી કે મુનિવર હવે હું શું કરું. નારદજી કે તું સંપત્તિ માટે જા કરતો હતો ને, લે હું તને એક સંપત્તિનો ખજાનો આપી દઉં. આખી દુનિયા સંપત્તિ પાછળ દોડે છે, તું સંપત્તિ માટે જ આ પાપ કરતો હતો, લે હું તને સંપત્તિનો ખજાનો આપી દઉં. શું ખજાનો? ત્યારે વાલિયાને નારદ મુનિએ રામ નામ આપ્યું. આ રામ નામ એવું ધન છે, ભક્તિનું ધન. કેવું છે? ખર્ચો ને ખોટે વાંકો ચોર ને લૂંટે, ખર્ચો ને ખોટે વાંકો ચોર ને લૂંટે, ખર્ચો ને ખોટે વાંકો ચોર ને લૂંટે. Oh,
વાલીઓ મટી
महर्षि वाल्मीकि। ઉદયને સંસ્કૃતમાં વાલ્મીકિ કહેવાય, કે ઉદયના રાફડામાંથી બહાર આવ્યા ને વાલ્મીકિ મુનિ થયા। બીજો જન્મ ન લેવો પડ્યો, મરી બીજો જન્મ ભક્ત થયા એમ નહીં, આર્ય જન્મે એક પ્રભુના ભજનનો પ્રતાપ વિક્રમને ભજન કરે એ જીતે, મનવા ભજન કરે એ જીતે। પરમાત્માનું ભજન થાય ને ગમે તેવી અંતરની વૃત્તિઓ ટળી જાય, ગમે તેવા બહારના કષ્ટો ટળી જાય। જે વાલીઓ પાપ અને નરકનો પહાડ હતો એ જ વાલીઓ આજ પરમાત્માના ભજનના પ્રતાપે, નારદી જેવા સંતના યોગના પ્રતાપે અને બધા કરતા ઉપર ભગવાનના નામના પ્રતાપે દુષ્ટ પાપી ચોરમાંથી ભગવાન જેવા ભગવાનને પણ આવીને દંડવટ કરવા પડે, આટલી ઊંચી કક્ષાને એ મહર્ષિ વાલ્મીકિ પામી ગયા। કારણ બે, નારદ જેવા સંતનો યોગ અને ભગવાનના નામનું ભજન। એ મહર્ષિ વાલ્મીકિ મુનિને ત્યાં જ પરમાત્મા આવ્યા। એ વાલ્મીકિ મુનિને જ નહીં, એની સાધનાને, એની ભક્તિને, એના જીવન બદલવાની પ્રેરણાને પ્રભુએ વંદન કર્યા। વાલ્મીકિ મુનિએ પ્રભુને આશીર્વાદ આપ્યા। વાલ્મીકિ મુનિના આશ્રમમાં આવીને પ્રભુ બેઠા, હાથ જોડ્યા, થોડી વાર સત્સંગ થયો અને પછી હવે ભગવાને ભરદ્વાજ મુનિને રસ્તો પૂછ્યો હતો, વાલ્મીકિ મુનિને સ્થાન પૂછ્યું। હે મુનિવર, મારે આ જંગલમાં નિવાસ કરીને રહેવું છે, મને કોઈ સારું સ્થાન બતાવો કે જ્યાં હું રહું। તમે આ વનમાં રહેનારા છો, તમે આ વનને જાણનારા છો, તમે મને સ્થાન બતાવો ને, એવા સ્થાનમાં હું જઈને નિવાસ કરું। વાલ્મીકિ મુનિ હસી પડ્યા, હાથ જોડીને પ્રભુને કહ્યું, પ્રભુ તમે મને પૂછો છો તમારે ક્યાં રહેવું। પૂછ્યું મોહિ કે રહો કહું, પર મેં પૂછત સકુચા, જહાં રહો તહ દેહુ કહીં, તુમહી દેખાઉ ઠા। પ્રભુ તમે મને પૂછો છો કે તમારે ક્યાં રહેવું, પણ પ્રભુ મને પૂછતા સંકોચ થાય છે, તોય પૂછું છું, એટલા તમે મને એવી જગ્યા બતાવો કે જ્યાં તમે ન રહેતા હો। પ્રભુ આપ તો સર્વે આપી છો, હું તમને શું સ્થાન બતાવો, પણ છતાં મને પૂછો છો, તો લો પ્રભુ હું તમને સ્થાન બતાવું। આમ કહી વાલ્મીકિ મુનિએ પરમાત્માને રહેવાના કેટલાક સ્થાન બતાવ્યા, કે પ્રભુ આ આ જગ્યાએ તમારે જઈને રહેવું। સ્થાન તો ઘણા બધા લિસ્ટ લાંબુ છે, પણ પરમાત્મા ક્યાં રહે, આપણા મનમાં ઈચ્છા હોય કે ભગવાનને મારે રાખવા છે, આવું સ્થાન જ્યાં હોય ત્યાં ભગવાન રહે। વાલ્મીકિ મુનિએ પહેલું સ્થાન બતાવ્યું, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, શ્રી રામ જય રામ જય જય રામ, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, શ્રી રામ જય રામ જય જય રામ।
એ માથું ઝુકાવું સિમ્બોલિક છે. જ્યારે માથું ઝુકે એનો અર્થ ખાલી આ મસ્તક ઝુકે, આ શરીર ઝુકે એમ નહીં. આપણું મસ્તક એ આપણી બુદ્ધિ અને આપણા અહંકારનો પ્રતીક છે. આપણું અભિમાન છે આપણું માથું, આપણું માથું એમ આપણે નીચું ન કરીએ. કેમ? આપણો અહંકાર આપણું સ્વમાન છે. જ્યારે આપણે આપણી બુદ્ધિ અને આપણો અહંકાર એ ભગવાનના ચરણે ધરીએ ત્યારે આપણે મસ્તક ઝુકાવીએ. આપણે ખાલી માથું જ નમાવીએ છીએ. આપણો અહંકાર અને આપણી બુદ્ધિ, આપણી બુદ્ધિ એટલે આપણું મનના માંગેલા નિર્ણયો, બુદ્ધિ ભગવાનના ચરણે ધરી દે એટલે શું? તો કે આપણે જે આપણી બુદ્ધિથી નક્કી કરી રાખ્યું હોય ને એ ભગવાનને આગળ મૂકી દીધું. જ્યારે ભગવાને કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે ગીતાના આરંભમાં ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. મોત આવે તો ભલે આવે, પણ તું તારો ધર્મ છોડીશ નહીં. પોતાનો ધર્મ રાખતા આવતો મૃત્યુ એ ધર્મ ત્યાગ કરતા કરોડ ગણું શ્રેષ્ઠ છે. આમ કહી અને પછી એ જ ભગવાને ગીતાના ઉત્તરાર્ધમાં આવ્યા એટલે અર્જુનને એક શબ્દ કહ્યો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. હે અર્જુન, તું બધા ધર્મોનો ત્યાગ કરી અને મારા શરણે આવી જા. અહં ત્વં સર્વભાવેભ્યો મોક્ષયિષ્યામિ વાસુજ. એક બાજુ ભગવાન અર્જુનને કે ભલે મરવું પડે તો મરી જજે, પણ ધર્મ ન છોડતો, અને બીજી બાજુ ભગવાન કે બધા ધર્મ છોડી દે, મારા શરણે આવી જા. ભગવાન જ્યારે અર્જુનને એમ કહે છે ને કે બધા ધર્મ છોડી દે, ત્યારે પ્રભુ એમ કહે છે, અર્જુન તે તારા મનથી જે માન્યું છે ને એ મનના માનેલા ધર્મને છોડી દે. અને દુનિયામાં અઘરામાં અઘરું જો કઈ હોય ને, સમાજમાં તો છે જ, પણ અધ્યાત્મ માર્ગમાં પણ અઘરું છે મનનું માનેલું છોડવું ને એ માન્યતાઓને છોડવી પડતી. સંતે બહુ સરસ વાત કહે, ડોક્ટર થવું સહેલું છે, એન્જિનિયર થવું સહેલું છે, બીએ થવું સહેલું છે, બીકોમ થવું સહેલું છે, એમકોમ થવું સહેલું છે, પણ જેમ કોઈ એમ કરવું અઘરું છે. આ શરણાગતિ નો માર્ગ છે. મસ્તક ઝુકાવવું એટલે સત્પુરુષના ચરણોમાં, ભગવાનના ચરણમાં આપણું સમર્પણ કરવું, અને સમર્પણ કરવું એટલે હવે મનનું માનેલું, મારું ધારેલું કઈ નહીં, હવે તમે જેમ કહો એમ હું કરીશ. ગીતાના અંતમાં અર્જુને પ્રભુને કહી દીધું, પ્રભુ હવે તમે જેમ કહો એમ હું કરીશ. મસ્તક ઝુકાવવું એટલે પ્રભુની શરણાગતિ. પ્રભુ મારું મનનું માનેલું નહીં. મન ગમતું સર્વે મેરીને એક તમને બીજા વારે કૃપાનંદ કહે મન કર્ણ વચને ગુણ તમારા. તમારી જ પૂજા કરે છે એના હૃદયમાં પ્રભુ તમે જેને વાસ કરે છો, જેનું હૃદય એક અને એક માત્ર તમારી જ ઝંખના કરે છે, તમારા વિના જેના હૃદયમાં બીજી કોઈ ઝંખના જ નથી, એવા મોક્ષના હૃદયમાં તમે જે નિવાસ કરજો. જેના ચરણ તીર્થોમાં જ ગતિ કરે છે, આપના તરફ જ આવે છે, આવા ભક્તના હૃદયમાં તમે વાસ કરજો. જે તર્પણ હવન આદિ ક્રિયાઓ કરી દેવતાઓને રાજી કરવા ઈચ્છે છે એવા ભક્તના હૃદયમાં તમે વાસ કરજો. હે પ્રભુ, જેનામાં કામ ક્રોધ મોહ માન લોભ આનાથી જે રહિત છે એના અંતરમાં તમે વાસ કરજો.
પ્રભુ જે સદા સર્વદા સર્વનું હિત ઈચ્છે છે, બધાનું ભલું ઈચ્છે છે, એ ક્યારેય કોઈનું બુરું ઈચ્છતો નથી, પોતે દુઃખી થઈ પણ બીજાને સુખ આપવા ઈચ્છે છે, એવાના ચરણમાં તમે વાસ કરજો. જેને નિત્ય નિરંતર તમારું સ્મરણ છે, જાગતા સૂતા બેસતા ઉઠતા સુખમાં કે દુઃખમાં જેને તમારું સ્મરણ છે, એના હૃદયમાં એ રામ તમે વાસ કરજો. એક ચોપાઈ મને બહુ ગમે છે, નિત્ય નિરંતર કેવું પાડજો. આપણે ભગવાનનું ભજન છે ને મંદિર પૂરતું માળા પૂરતું સીમિત કરી નાખ્યું. ભગવાનનું ભજન ક્યારે કરવું? તો કે મંદિરમાં જઈએ ત્યારે. ભગવાનનું ભજન ક્યારે કરવું? તો કે ભજન કરવા બેસીએ ત્યારે. બાકી બાકી તો ક્યાં ટાઈમ મળે? માનસ કહે છે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા નિરંતર રામ 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 રામનો જપ કર્યા કરજો. તમારા જેષ્ઠ હોય જેને શિવની ઉપાસના ઓમ નમઃ શિવાય કરજો, કૃષ્ણની ઉપાસના હોય રાધા કૃષ્ણ કરજો, સહજાનંદ સ્વામીની ઉપાસના હોય સ્વામિનારાયણ કરજો. પણ તમારા ઈષ્ટનો અગરનેશ જાપ કરજો. નીતિ તો એવી છે, રીતિ તો એવી છે કે માણસે ભગવાનનું ભજન શ્વાસે શ્વાસે કરવું જોઈએ. શ્વાસ લઈએ તોય ભગવાનનું નામ, શ્વાસ છોડીએ તોય ભગવાનનું નામ. પણ ઋષિ મુનિએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આ કળિયુગનો માણસ છે, શ્વાસે શ્વાસે કેમ તમારું નામ લેતા? અને એટલે પછી છેલ્લે માળા બની. માળામાં કેટલા મણકા હોય? 108. 107 નહીં, 109 નહીં, અને 108 જ શુકામ રાખ્યા હશે? એ આપણા શ્વાસનું પ્રતીક છે. એક માણસ એક દિવસમાં 21,600 શ્વાસ લે. બેઝિકલી સામાન્ય સ્વસ્થ માણસ હોય એ. આપણે ભગવાનનું નામ કેટલી વાર લેવું જોઈએ? એક દિવસમાં કેટલી વાર? બધા ગયા ભગવાન પાસે, ઠાકોરજી દયા કરો આટલું બધું નહીં થાય. ભગવાન દયાળુ ને, કઈ વાંધો નહીં, આટલું બધું ન થાય ને, અડધું કરજો. 21,600 ના અડધા કેટલા થાય? 10,800 કેટલા થાય ને? ભગવાન કે સારું આટલું ના લેવાય તો 50% જાઓ કન્સેશન ડિસ્કાઉન્ટ. કેટલા ના લે? પણ જીવનો તો સ્વભાવ આંગળી આપે તો અરે પ્રભુ આટલું બધું થતા છે, કઈક દયા કરો, કૃપા કરો, ઓછું કરો. ભગવાનને હજી દયા આવી. ભગવાન કે સારું જા, આનો એ 10મો ભાગ સીધું, આનો એ 10મો ભાગ 90% ડિસ્કાઉન્ટ 1,000. અરે પ્રભુ આટલું બધું નહીં થાય, કઈક દયા કરો. કળિયુગનાજી મોહ માયામાં ફસાયેલા તમારે પ્રત્યેક છે સંકલ્પ કરો, બધું આવી જાય. અમારે તો મહેનત મજૂરી કરવાની, દુકાન ચલાવવાની, ખેતી કરવાની, ધંધા કરવાના, પૈકી છોકરા હાથ ચલાવવાના. પ્રભુ આટલું બધું થાય? ભગવાન કે સારું જા, એટલું ન થાય તો એમાં 10% 108 નામ લેજે, પણ એટલું કરજે. આ મારાને 108 મણકા એ મૂળતઃ આપણા આખા દિવસના શ્વાસનું પ્રતીક છે. કે આપણે શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લઈએ. શ્વાસે શ્વાસે ન લઈ શકો ને તો દિવસમાં માળા, આમ તો માળાનો નિયમ એવો છે કે એક માણસે રોજ કેટલી માળા ફેરવવી જોઈએ? બહુ નહીં ફેરવવાની. શાસ્ત્રમાં એવો નિયમ છે કે જેટલા વર્ષ ઉંમર થઈ હોય એટલી માળા ફેરવવાની. ખબરદાર જો કોઈ વધારે કરવી છે.
જેટલી ઉંમર થઈ હોય એટલી ભગવાનના નામની માળા માણસે દરરોજ ફેરવવી જોઈએ. દર વર્ષે એક વધારવાની, વર્ષે એકનો વધારો તો થાય, આપણે વાંધો એ છે આટલા વર્ષ ફેરવી નથી ને, એટલે અઘરું છે. માળા ફેરવજો, 5, 11, 21, 31 જેટલી વધુ થાય એટલી સારી, પણ ભગવાનનું નામ લેજો. માળાથી ન લેવાય તો સહેજે સહેજે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા હરેક ક્રિયામાં ભગવાનનું નામ લેજો. વાલ્મીકિ મુનિ કહે, હે પ્રભુ, જેને શ્વાસે શ્વાસે હરતા ફરતા હરેક ક્રિયામાં સુખમાં ને દુઃખમાં તમારું નામ લેવાની ક્રિયા છે ને પ્રભુ, એના એના હૃદયમાં જઈને તમે વાસ કરજો. જે પરસ્ત્રીને માતા સમાન માને છે, પરતને પુત્ર સમાન માને છે, એના હૃદયમાં તમે વાસ કરજો. જે બીજાનું સુખ જોઈને સુખી થાય છે અને બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય છે, એવો જે સાધુ ચરિત છે એના હૃદયમાં જઈને હે પ્રભુ તમે વાસ કરજો. જે ક્યારેય કોઈના દોષને જોતો નથી, સદાય બીજાના ગુણને જ જુએ છે, આવા ભક્તના હૃદયમાં જઈને હે પ્રભુ તમે વાસ કરજો. આવા દિવ્ય સ્થાનો વાલ્મીકિ મુનિએ પ્રભુ રામચંદ્રજીને બતાવ્યા. પ્રભુ કહ્યું, મુનિવર, આપે આ બધા દિવ્ય સ્થાનો બતાવ્યા, આપ મને કોઈ પ્રાકૃત સ્થાન બતાવો કે જે પ્રાકૃત સ્થાનમાં જઈ અને હું સુરક્ષિત રીતે સીતાજી સાથે અને લક્ષ્મણજીની સાથે નિવાસ કરીને રહી શકું. આમ જ્યારે પ્રભુએ વાલ્મીકિ મુનિને પ્રાર્થના કરી ત્યારે વાલ્મીકિ મુનિએ કહ્યું કે પ્રભુ, અહીંયા ચિત્રકૂટ છે ને બહુ જ ઉત્તમ પવિત્ર અને સુરક્ષિત સ્થાન છે. ચિત્રકૂટ ગિરી કર હુનિવાસો નિવાસ કરવા લાગ્યા છે. આજે ભગવાન ચિત્રકૂટમાં આવ્યા ને એટલે જગતની
सर्वे सिद्धियो आवी चित्रकूट में आवश्यक है सुंदर बजाने कर्ण कुटीर बनावी है लक्ष्मण जी ए तमाम प्रभु निवास करी रहा है आजूबाजू में रहनारा भीलो पर पण प्रभु पार प्रेम वरसावे छे सब भीलो जंगल माथी सुंदर मजाना फळो लावी लावी अने भगवान ने आपे प्रभु एमना प्रेम ने वशो थई एमना अर्पण करीने फळ जमे ક્યારેક ક્યારેક તો પ્રભુ પોતે એ ભીલો માટે જાતે વનમાંથી સુંદર મજાનો ફળો લાવીને આપે અને પ્રભુ પોતાના હાથે એ ભીલોને પણ જમાડે તુલસીદાસજી કે રામ હોય તો પ્રેમ પ્યારા ભગવાનને પ્રેમ વાલો છે ભગવાનને ભક્તિ વાલી છે ભગવાનને હૃદયનો ભાવ વાલો છે લાવનારો બ્રાહ્મણ છે કે વીર એ ભગવાન નથી જોતો એના હૃદયમાં ભાવ સાચો હોય ને પ્રભુ પ્રેમ સ્વીકારે છે ચિત્રકૂટમાં અતિ આનંદથી પ્રભુ સીતાજીની સાથે લખનની સાથે સર્વે ભીલોને ભીલોના રૂપમાં રહેલા દેવતા ઋષિઓની તપસ્વી સિદ્ધોને સુખાપુખા નિવાસ કરી રહ્યા છે બીજી બાજુ હવે શિવ ભવાનીને કહે છે દેવી પરમાત્મા ચિત્રકૂટમાં જ્યારે નિવાસ કરી રહ્યા ત્યારે ચાલો હું તમને અયોધ્યાની કથા સંભળાવું ગંગા કિનારેથી ભગવાને સુમંતને અયોધ્યા પાછા મોકલ્યા અને અયોધ્યા રામના વિયોગમાં ક્યાં શું સ્થિતિ થઈ એની કથાઓ સુંદર કથાઓ આપણે આવતીકાલે સવારના સત્રમાં શ્રવણ કરીશું કથાનો સમય થયો છે ભગવાનના નામ સ્મરણ સાથે આજની આ કથાને અહીં વિરામ આપીએ ભાવ પ્રેમ શ્રદ્ધાથી પરમાત્માને મંગલમય નામનું સ્મરણ Swami Narayana 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 Swami Narayana Bye.